સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. વિક્રમ સંવત 2074ના નવલા વર્ષની બનાસવાસીઓએ હરખભેર કરી વધામણી. જિલ્લાના અગ્રણીઓએ પ્રજાકીય સુખાકારીની વ્યક્ત કરી મંગળ કામના. નૂતન વર્ષના પ્રારંભે વિવિધ સ્થળે ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થયા નૂતન વર્ષ નિમિલન સમારોહ. અગ્રણીઓએ પરસ્પર પાઠવી નૂતન વર્ષની શુભકામનાઓ. નવા વર્ષના પ્રથમ દિવસે જ બાબર હાઇવે ઉપર આવેલી બિયારણની દુકાન આગમાં લપેટતા મચી દોડધામ. આગના લપકારાથી નવા વર્ષે જ દુકાન માલિકને મસમોટું નુકસાન. વિચાર ક્રાંતિના સર્જક પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજીના જન્મદિવસે ધાનેરા ખાતે મનુષ્ય ગૌરવદેવની દબદબાભેર કરાઈ ઉજવણી. મીણબત્તીઓના ઉજાસથી જામ્યો અનેરો ભક્તિમય માહોલ. આજે નૂતન વર્ષ પ્રસંગે અમારા દર્શકો સહિત તમામ બનાસવાસીઓને બીકે ન્યૂઝ ચેનલ પરિવાર હાર્દિક અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવે છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. દર વર્ષે નૂતન વર્ષની વહેલી પરોઢે જ લોકો દેવદર્શન કરી નવા વર્ષની શરૂઆત કરતા હોય છે, ત્યારે આજે શુક્રવારે સવારે પણ નવા વર્ષના પ્રારંભ પ્રસંગે દરેક દેવાલયોમાં દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી હતી. ભારતીય સંસ્કૃતિમાં આરતી અને દેવદર્શનનું અનેરું મહત્વ છે. વળી કોઈ પણ શુભ કાર્યના પ્રારંભે પ્રભુ પૂજા અને દેવદર્શન અવશ્ય કરવામાં આવે છે, ત્યારે આજે નૂતન વર્ષના પ્રારંભે પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે પણ હજારોની સંખ્યામાં માઈ ભક્તોએ માતાજીના દર્શનનો લાવો લઈ મા અંબાના આશીર્વાદ સાથે વિધિવત રીતે નવા વર્ષની સફરનો પ્રારંભ કર્યો હતો. ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ શક્તિપીઠ અંબાજીમાં આજે નવા વર્ષના પ્રારંભ પ્રસંગે વિશેષ આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ આરતીના દર્શન કરવા સમગ્ર ગુજરાતમાંથી માનવ કિડિયારું અંબાજી ખાતે ઉમટી પડ્યું હતું. આજે બપોરે નવા વર્ષના પ્રારંભ નિમિત્તે અંબાજી મંદિરના ગાદીપતિ ભટ્ટજી મહારાજ અને અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી માતાજીના ગર્ભગૃહમાં 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો અને બપોરની મહાઆરતી પણ કરવામાં આવી હતી. આ અવસરે મંદિરની યજ્ઞશાળામાં ખાસ હવન પણ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં સૌથી મોટા પર્વ ગણાતા દિવાળીના પર્વને ગુજરાતમાં ઉત્સાહથી ઉજવવામાં આવે છે. આમ તો દિવાળીના તહેવારની શરૂઆત વાઘ બારસથી થતી હોય છે અને લાભ પાંચમ સુધી આ તહેવારની ઉજવણી થાય છે. વાઘ બારસ બાદ ધનતેરસના લક્ષ્મીપૂજન અને ત્યારબાદ કાળી ચૌદશના કાળીપૂજન, દિવાળીના ચોપડા પૂજન અને નવા વર્ષના એકબીજાને શુભકામના પાઠવવામાં આવતી હોય છે. ત્યારબાદ ભાઈ અને બહેનનો પવિત્ર તહેવાર એવો ભાઈબીજનો તહેવાર ઉજવવામાં આવતો હોય છે. હાલના આધુનિક યુગમાં વેપારી પેઢીઓના હિસાબ કોમ્પ્યુટરમાં કેદ થઈ ગયા છે, છતાં દિવાળીના દિવસે ચોપડા પૂજન કરવાની પરંપરા આજે પણ અકબંધ રીતે જળવાઈ રહી છે. તદનુસાર ગત ગુરુવારે દિવાળીના તહેવારની સાંજે ડીસામાં પણ વિજય પટેલ શાક માર્કેટમાં આવેલી શંકરલાલ એન્ડ કુમાં દિવાળી નિમિત્તે પરંપરાગત ચોપડા પૂજન કરવામાં આવ્યું હતું. શંકરલાલ એન્ડ કંપનીના પ્રોપરાઇટર વિજય સોલંકી અને વિશાળ સોલંકીએ વિધિવત શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ચોપડા પૂજન કર્યું હતું. ચોપડા પૂજન સંપન્ન થયા બાદ ભવ્ય આતશબાજી પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ગણપતલાલ સોલંકી, ચમનલાલ સોલંકી, શંકરલાલ સોલંકી,
મગનલાલ માળી, શાંતિલાલ સોલંકી, કૈલાસભાઈ ગેલોત, સુરેન્દ્રસિંહ હડિયોલ સહિત આ સોલંકી પરિવારના સભ્યો હાજર રહ્યા હતા. આજે શુક્રવારથી વિક્રમ સંવત 2074ના નૂતન વર્ષનો મંગળ પ્રારંભ થયો છે ત્યારે બનાસકાંઠાના રાજકીય અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓએ બીકે ન્યૂઝ ચેનલના માધ્યમથી બનાસવાસીઓ ઉપર શુભકામનાઓની સરવાણી રેલાવી હતી અને નવું વર્ષ સૌને ફળદાયી અને યશસ્વી નીવડે એવી કામના પણ વ્યક્ત કરી છે. નમસ્કાર, નવા વર્ષની આપ સૌને ખૂબ ખૂબ શુભકામના. નવું વર્ષ એ મારા પાલનપુર શહેરની તમામે જનતા, તમામ નગરજનો તેમજ ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ કાર્યકર્તા, તમામ વડીલો, ભાઈઓ, બહેનો તેમજ સાથે સાથે બીકે ન્યૂઝની પૂરી ટીમ તેમના અને તેમના પરિવારને ફળદાયી, સુખદાયી અને યશસ્વીમય નીવડે એવી પ્રભુને પ્રાર્થના, માં અંબાને આરાધના. પાલનપુર શહેરમાં નવા વર્ષમાં આપણે સૌ ભાઈચારાની ભાવના રાખી અને આપણા નગરને, આપણા રાષ્ટ્રને અને આપણે ગુજરાતની રક્ષા કરવાનો સૌ સંકલ્પ કરીએ અને આપણું શહેર સ્વચ્છ અને સુંદર બને તેવા આપણે સૌ પ્રયત્ન કરીએ. સૌનો સાથ, સૌનો વિકાસ અને ફરીથી પાલનપુર શહેરની તમામે તમામ જનતાને નવા વર્ષની આપ સૌને ખૂબ ખૂબ શુભકામના. અસ્તુ, ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. સંવત 2073નું વર્ષ પૂર્ણ થયેલ છે અને સંવત 2074ના વર્ષમાં મંગળ પ્રવેશનો આપ સૌને સહકારિતા દ્વારા લોકોનું આર્થિક જીવન ઉન્નત બને, સુખ સમૃદ્ધિ વધે, તાલુકાના ખેડૂતો અને વેપારીઓ આમ જનતામાં ભાઈચારાની ભાવના ખીલે તેવી શુભેચ્છાઓ સહ આ વર્ષે વરસાદ સારો હોવાથી ખેડૂતોને ઉત્પાદનમાં વધારો થશે. નૂતન વર્ષે આપને તથા આપના પરિવારને લાભદાયી અને સફળતા આપનારું નીવડે એ જ પ્રભુ પ્રાર્થના સહ નૂતન વર્ષ અભિનંદન. બનાસકાંઠાના ભાઈઓ, બહેનો, યુવાન મિત્રો, ખેડૂત ભાઈઓ અને વેપારી મિત્રોને દીપાવલી અને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવું છું. નૂતન વર્ષ આપ સૌનું શુભદાયી, ફળદાયી અને યશસ્વી નીવડે તેવી મા જગદંબાને પ્રાર્થના કરું છું. નૂતન વર્ષ નિમિત્તે આપ સૌ બનાસવાસીઓ સાથે મળી રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના સૌનો સાથ, સૌના વિકાસના નારાને યથાર્થ ઠેરવવા માટે આપણે સૌ સાથે મળી બનાસવાસીઓ સહિયારો પ્રયત્ન કરી બનાસકાંઠાના સર્વાંગી વિકાસમાં સહભાગી થઈએ. આપ સૌને નૂતન વર્ષ આપ સૌનું સારું જાય તેવી મા જગદંબાને પ્રાર્થના. આપ સૌને નમસ્કાર. સૌ બનાસકાંઠાવાસીઓને અને એમાં પણ ખાસ કરીને મારા યુવાને, યુવાધનને દીપાવલી પર્વની શુભકામનાઓ. આવનારું નવું વર્ષ બનાસકાંઠા જિલ્લાવાસીઓ માટે, ખેડૂતો, યુવાનો, સૌ કોઈ માટે શુભદાયી, લાભદાયી, ફળદાયી નીવડે, બનાસકાંઠા જિલ્લો ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી બનાસકાંઠા જિલ્લા યુવા મોરચા અધ્યક્ષ હરેશ ચૌધરી અને સદ્ભાવના ગૃહપતિ સૌને શુભેચ્છાઓ, શુભકામનાઓ પાઠવું છું. સંવત 2073નું વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થઈ નવીન વર્ષ 2074નું વર્ષ આવી રહ્યું છે તો આપ સર્વ બનાસકાંઠાવાસીઓ અને પાલનપુરવાસીઓને દિવાળી પર્વ અને આ નૂતન વર્ષ અભિનંદનના ખૂબ ખૂબ શુભકામનાઓ અને શુભેચ્છાઓ. આપ સર્વને આ નવીન વર્ષ ખૂબ ખૂબ આપ પ્રગતિ કરો એવી આપ સર્વને શુભકામનાઓ. સાથે સાથે આપણા જવાનો જે સરહદ ઉપર સેવા બજાવી રહ્યા છે એમને અને એમના પરિવારને પણ ખાસ ખાસ શુભકામનાઓ, શુભેચ્છાઓ. સાથે સાથે આવનારા નવા વર્ષની અંદર આવો આપણે સૌ સાથે એક સંકલ્પ કરીએ કે સ્વચ્છ ભારત અભિયાનમાં જોડાઈ અને આપણે આપણી પાલનપુર અને બનાસકાંઠાને સ્વસ્થ રાખીએ અને નરેન્દ્રભાઈ મોદી સાહેબના સ્વપ્નને સાકાર કરીએ. સાથે સાથે 3 વર્ષ પૂર્ણ કરી અને આ સરકાર જે નરેન્દ્રભાઈ મોદી સાહેબની સફળતાપૂર્વક ચાલી છે, કોઈ પણ જાતનો ભ્રષ્ટાચાર નથી થયો, તો સાથે આવનારા 2017ના ઇલેક્શનમાં આપણે સૌ સાથે મળી 150+ ને સાકાર કરીએ એવી આપ સૌને શુભકામનાઓ. આવનારું નવું વર્ષ એસટીના તમામ કર્મચારીઓ, જિલ્લાના તમામ કર્મચારીઓ અને જિલ્લાના તમામ પ્રજાજનોને ખૂબ ફળદાયી, ખૂબ યશસ્વી અને શુભેચ્છાપૂર્વક નીવડે એવી મારી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ. આવનારા સમયની અંદર કામદારો એક થઈ અને આ રાષ્ટ્રને મજબૂત કરીએ, આ જિલ્લાને મજબૂત કરીએ, આ સંસ્થાને મજબૂત કરવાના પ્રણ લઈ અને આવનારા સમયની અંદર તમામના પ્રશ્નો સોલ્વ થાય અને આ રાષ્ટ્રની એકતા અખંડિત રહે એવી શુભેચ્છા સાથે ભારત માતા કી જય.
આપ સૌને નવા વર્ષની મારી ખૂબ ખૂબ શુભકામનાઓ. આવતું વર્ષ આપના પરિવાર માટે સુખ સમૃદ્ધિ અને તંદુરસ્તી માટે સારું બની રહે તેવી શુભકામના પાઠવું છું. અને ખાસ કે આવતા વર્ષની અંદર ગુજરાતની અંદર ચૂંટણીઓ આવી રહી છે, તો ગુજરાતનું સુખ સમૃદ્ધિ પણ બન્યું રહે એ દિશામાં આપ સૌ મતદાન કરશો અને ફરી એકવાર ભાજપની સરકાર બનાવશો એવી આપ સૌને પ્રાર્થના કરું છું. આપ સૌને નવા વર્ષના ખૂબ ખૂબ નૂતન વર્ષાભિનંદન. નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન. ડીસા તાલુકાની જનતા અને ખેડૂતોને દીપાવલી પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું, તેમજ નવા વર્ષમાં સૌને રામ રામ. આ વર્ષે ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં સર્જાયેલી પૂર ઓનારત અને બનાસકાંઠા જિલ્લામાં ઓનારત સર્જાયેલી બટાકામાં ખેડૂતોને ભારે નુકસાન થયું, ત્યારે હું પ્રભુને પ્રાર્થના કરું છું કે આવનારા વર્ષમાં આવી કોઈ દુર્ઘટના ન સર્જાય અને ડીસા તાલુકામાં ખેડૂતોને ખૂબ જ પ્રગતિ કરે એવી શુભકામના પાડું છું. આ વર્ષે સરકારે પણ ઘણી મદદ કરી છે, એમનો પણ આભાર માનું છું સરકારશ્રીનો પણ. અને નવા વર્ષના ખૂબ ફરીથી પાછા રામ રામ કરું છું. વોર્ડ નંબર 7ના તમામ ભાઈઓ બહેનો તથા વડીલો તથા મારા ઠક્કર પરિવારના તમામ સદસ્યો, નવા વર્ષના સૌને સાલ મુબારક, સૌને રામ રામ. ગત વર્ષમાં જે વરસાદના કારણે સૌને તકલીફ પડી હતી અને મુશ્કેલીઓ પડી હતી, તે નવા વર્ષમાં કોઈને તકલીફ ના પડે તેવી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. મારા પરિવારના તમામ સદસ્યો પણ પ્રભુને પ્રાર્થના કરે કે ગયા વર્ષમાં કોઈ તકલીફ પડી એવી આ નવા વર્ષમાં તકલીફ ના પડે તેવી પ્રભુને પ્રાર્થના. અને નવું વર્ષ સૌને સમૃદ્ધિમય, સુખમય અને શાંતિમય જાય એવી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ. સૌને ફરીથી રામ રામ, નૂતન વર્ષ અભિનંદન, જય જલારામ, જય જલારામ. નમસ્કાર. બનાસકાંઠાની જનતાને મારા વતી અને પાટીદાર સંગઠન બનાસકાંઠા વતી આવતી દિવાળી અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મિત્રો, વધુમાં કહેવાનું કે આ દિવાળી પછી જે નવી દિવાળી કહેવાય એટલે ગુજરાતની વિધાનસભા. મિત્રો, મારે બનાસકાંઠાના દરેક વ્યક્તિને અપીલ છે કે વધુમાં વધુ મતદાન કરી અને સ્પષ્ટ જનાદેશવાળી સરકાર બને એનો પ્રયત્ન કરવામાં આવે, તો જ ગુજરાતનો એમાં વિકાસ છે અને તો જ આપણી સુખાકારી છે. પોતાના એરિયામાંથી એ સારા ઉમેદવારને વોટ આપી જીતાડવા અને એને મોકલવા માટે આપ સૌને ફરીથી વિનંતી છે. અને વધુમાં વધુ મતદાન કરી અને સ્પષ્ટ જનાદેશ આપીએ, એના સાથે ફરીથી એકવાર દીપાવલી અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય ભારત, જય હિન્દ. બનાસકાંઠા જિલ્લાની જનતાને આવનારું વિક્રમ સંવત 2074નું વર્ષ ખૂબ જ ફળદાયી, લાભદાયી અને આરોગ્યપ્રદ નીવડે. ગત વર્ષે આપણા જિલ્લામાં સર્જાયેલી પૂર હોનાર આગામી વર્ષોમાં ન સર્જાય અને પૂર પીડિતોને ભગવાન પીડા સહન કરવાની શક્તિ આપે તેવી પરમકુમાર ઉપર પ્રભુને હું પ્રાર્થના કરું છું. જિલ્લાની જનતા ખૂબ જ પ્રગતિ કરે તેવી મારા બનાસવાસીઓને હું નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું. હવે સમય છે એક વિરામનો, અને વિરામ બાદ જોઈશું. નૂતન વર્ષના પ્રારંભે વિવિધ સ્થળે ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થયા નૂતન વર્ષ નિમિલન સમારોહ. અગ્રણીઓએ પરસ્પર પાઠવી નૂતન વર્ષની શુભકામનાઓ. નવા વર્ષના પ્રથમ દિવસે જ બાબર હાઈવે ઉપર આવેલી બિયારણની દુકાન આગમાં લપેટતા મચી દોડધામ. આગના લપકારાથી નવા વર્ષે જ દુકાન માલિકને મસમોટું નુકસાન. વિચારક્રાંતિના સર્જક પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજીના જન્મદિવસે ધાનેરા ખાતે મનુષ્ય ગૌરવદેવની દબદબાભેર કરાઈ ઉજવણી. મીણબત્તીઓના ઉજાસથી જામ્યો અનેરો ભક્તિમય માહોલ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. સુખમય અહેસાસ જગાવે, ઘરને સુંદર ઘર બનાવે, સ્વપ્નાઓની સુવાસ અનેરી આનંદ ટાઇલ્સ ગેલેરી. હોલસેલ ભાવનો એકમાત્ર રિટેલ શોરૂમ એટલે આનંદ ટાઇલ્સ ગેલેરી, જેમાં આપને મળશે અદ્ભુત વેરાયટી. સફારી, સેરા, કજારિયા, જેગુઆર, એસ્ટ્રલ,
ફિનોલેક્સ, આશીર્વાદ અને ફિટવેલ જેવી બ્રાન્ડેડ કંપનીની ટાઇલ્સો, સીપી ફિટિંગ્સ, સેનિટરી વેર અને પાઇપો તથા સિન્ટેક્સ અને ધરતી જેવી બ્રાન્ડેડ કંપનીની પાણીની ટાંકીઓ તેમજ KSB કંપનીની પાણીની મોટરો મળશે. તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. આનંદ ટાઇલ્સ ગેલેરી, મુરલી ટાયરની સામે, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. સંપર્ક જિગ્નેશભાઈ સાધુ, રાજેશભાઈ બ્રહ્મભટ્ટ, પ્રશાંતભાઈ અગ્રવાલ. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતા સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. બ્રિજસ્ટોન ટાયર, અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયર ના સ્પેશિયાલિસ્ટ. લડવી નદી પાસે, ડીસા હાઈવે, પાલનપુર. ફોન નંબર 267474. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. હિના જ્વેલર્સ. હિના જ્વેલર્સ, 916 સોના તેમજ ચાંદીના દાગીના તૈયાર તેમજ ઓર્ડરથી બનાવી આપવામાં આવશે. પ્રોપરાઇટર ચોકસી ઓખાજી ખેમાજી, જૂની શાક માર્કેટ, લેખરાજ 4 રસ્તા, ડીસા. વેલકમ ટુ સ્ટુડિયો 11 લેડીઝ બ્યુટી પાર્લર એન્ડ સ્પા, કે જેમાં તમને મળશે સુવિધાઓ જેવી કે ક્રિએટિવ હેર સ્ટાઇલિંગ, સ્કિન ટ્રીટમેન્ટ, ગુડનેસ ફેશિયલ, મેનિક્યોર, પેડિક્યોર, બ્રાઇડલ મેકઅપ, સ્પા ટ્રીટમેન્ટ, ફૂલ બોડી સ્પા, તનાવ માટે સ્ટ્રેસ થેરાપી, મસલ્સ પેઇન તથા હેડ મસાજ જેવી બોડી ટ્રીટમેન્ટ. દરેક ટ્રીટમેન્ટમાં ઇમ્પોર્ટેડ પ્રોડક્ટ્સનો ઉપયોગ તથા પ્રોફેશનલ સ્ટાફ દ્વારા સર્વિસ. એક મુલાકાત અવશ્ય લો. સ્થળ સ્ટુડિયો 11, બીજો માળ, માઇલસ્ટોન શોપિંગ સેન્ટર, જલારામ મંદિર સામે, રિજમેન્ટ રોડ, ડીસા. મોબાઈલ નંબર 97145420011. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, આજે નૂતન વર્ષના મંગળ પ્રારંભ પ્રસંગે નૂતન વર્ષની શુભકામનાઓની આપલે માટે વિવિધ સ્થળે નૂતન વર્ષ નિમિલન સમારોહ પણ ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થયા હતા. બનાસકાંઠા લોકસભા મતવિસ્તારનું લોકસભામાં સફળ પ્રતિનિધિત્વ કરતા કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીએ પણ આજે સવારે તેમના માદરે વતન એવા પાલનપુર તાલુકાના જગાણા ખાતે નૂતન વર્ષ નિમિલન સમારોહ યોજ્યો હતો. જગાણા ગામની શાળામાં કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી દ્વારા યોજાયેલા અશ્નિમિલન સમારોહમાં ગુજરાત સરકારના મંત્રી શંકરભાઈ ચૌધરી, જીઈબીના અધિક્ષક ઇજનેર એલ.એ. ગઢવી, અન્ય અગ્રણીઓ, શુભેચ્છકો, પક્ષના કાર્યકરો તેમજ જગાણા ગામવાસીઓએ મોટી સંખ્યામાં હાજર રહી પરસ્પર નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. અશ્નિમિલન સમારોહને નોંધપાત્ર સફળતા સાંપડી હતી. આ પ્રસંગે ઉત્સાહી કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીએ બનાસવાસીઓ સહિત તમામ દેશવાસીઓ માટે નવ વર્ષ યશસ્વી અને ફળદાયી નીવડે તેવી કામના વ્યક્ત કરી હતી. વિક્રમ સંવત 2074ના નૂતન વર્ષના શુભારંભ પ્રસંગે બનાસકાંઠાના વાવ મતવિસ્તારના ઉત્સાહી ધારાસભ્ય બનાસકાંઠાની જીવાદોરી સમી બનાસ ડેરીના સફળ સુકાની ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી અને હરમેશ પ્રજાજનો વચ્ચે જ રહેતા લોકસેવક એવા શંકરભાઈ ચૌધરીએ આજે પાલનપુર સ્થિત બનાસ ડેરી સંકુલમાં યોજેલ નૂતન વર્ષ નિમિલન સમારોહ પ્રસંગે બનાસ ડેરી સંકુલ પણ શુભેચ્છકોથી ઉભરાઈ ગયું હતું. આ પ્રસંગે સમારોહના અધ્યક્ષસ્થાનેથી ઉપસ્થિત શુભેચ્છકોને સંબોધતા મંત્રી શંકરભાઈ ચૌધરીએ નવા વર્ષમાં બનાસવાસીઓ બમણા વેગથી ઉત્તરોત્તર પ્રગતિ કરે અને આવનારું વર્ષ સૌ કોઈ માટે સુખાકારી ભર્યું નીવડે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ સમારોહમાં બનાસ ડેરીના ડિરેક્ટર પીજે ચૌધરી, પશુપાલકો અને ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. વિક્રમનું આ નવું વર્ષ એ બનાસવાસીઓ માટે નવું સુખ સમૃદ્ધિ અને
તંદુરસ્તી લઈને આવી તેવી પરમાત્માને પ્રાર્થના. બનાસકાંઠા જિલ્લો હવે પસાતપણાનું કલંક મિટાવીને એક વિકાસની યાત્રાની સાથે જોડાયો છે, ત્યારે નવા વર્ષે નવા ઉત્સાહ સાથે સૌ કોઈ આ વિકાસની યાત્રામાં જોડાઈએ. પુનઃ સૌ બનાસવાસીઓને નૂતન વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. ડીસા શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રોટરી ક્લબ દ્વારા જાહેર નૂતન વર્ષ નિમિલન સમારોહનું આયોજન કરાયું હતું. દર વર્ષે ડીસાની ચિમનલાલ હંસરાજ દોશી પ્રાથમિક શાળામાં યોજાતા આ સ્નેહમિલન સમારોહમાં ડીસા શહેરના સામાજિક તેમજ રાજકીય આગેવાનો સહિત તમામ ધર્મના લોકો હાજરી આપતા હોય છે અને દિવાળી તેમજ નવા વર્ષની એકબીજાને શુભેચ્છાઓ પાઠવતા હોય છે. આ મંચ પર રાજકીય કટ્ટર હરીફો પણ જૂના મંદુક ભૂલીને એકબીજાને ભેટતા હોય છે. તમામ રાજકીય પક્ષના આગેવાનો, સામાજિક સંસ્થાના આગેવાનો, ધાર્મિક સંગઠનોના વડાઓ સહિત સમગ્ર ડીસા શહેરના લોકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી આજે એકબીજાને શુભેચ્છાઓ પાઠવતા નજરે પડ્યા હતા. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ દિનેશભાઈ દવે, એસટી નિગમના ડિરેક્ટર દિનેશભાઈ અનાવાડિયા, ડીસાના ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ, બનાસકાંઠા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ મગનલાલ માળી, ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન માવજીભાઈ દેસાઈ, ડીસાના સેવાભાવી અને પર્યાવરણ પ્રેમી અગ્રણી ડોક્ટર નવીનભાઈ શાહ, ડોક્ટર કિશોરભાઈ આસનાની, ડોક્ટર રમેશભાઈ વારડે, મુસ્લિમ સમાજના આગેવાન ફકીર મોહમ્મદ શેખ સહિત ડીસા શહેરના મોટાભાગના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે એક જ મંચ ઉપર કેટલાક દુર્લભ દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. આજે લોકો હરખભેર નવા વર્ષની વધામણી કરી રહ્યા છે ત્યારે બનાસકાંઠાના બાબર ખાતે હાઈવે રોડ ઉપર આવેલી દુકાન આજે સવારે અચાનક આગમાં લપેટાતા નવા વર્ષના દિવસે દોડધામ મચી ગઈ હતી. બાબર ખાતે વાવ રોડ ઉપર આવેલ બિયારણની દુકાનમાં આજે અચાનક આગ લાગતા દુકાન માલિક તેમજ અન્ય લોકોમાં દોડધામ મચી ગઈ હતી. બિયારણ તથા દવાની આ દુકાનમાં અચાનક આગ લાગતા લોકો એકઠા થઈ ગયા હતા. આ આગે જોતજોતામાં વિકરાળ રૂપ ધારણ કરી લેતા મોટી સંખ્યામાં એકઠા થયેલ લોકોએ પાણીનો મારો ચલાવી આગને બુઝાવી હતી. આગ લાગવાનું સાચું કારણ જાણી શકાયું નથી, પરંતુ આ ઘટનાથી દુકાન માલિકને મોટું નુકસાન થયું હોવાના અહેવાલો મળ્યા છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું વિચારક્રાંતિના સર્જક પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજીના જન્મદિવસે ધાનેરા ખાતે મનુષ્ય ગૌરવદેવની દબદબાભેર કરાઈ ઉજવણી. મીણબત્તીઓના ઉજાસથી જામ્યો અનેરો ભક્તિમય માહોલ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શ્રી સુંધા રજૂ કરે છે શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ. લાવ્યા છે ગ્રાહકો માટે તદ્દન નવી અને લાભદાયી ગોલ્ડ માસિક બચત યોજના. આ સ્કીમમાં ગ્રાહક રૂપિયા 1000 થી લઈને 1000 ના ગુણાંકની રકમ થી સ્કીમમાં જોડાઈ શકે છે, જેમાં 11 માસના સરળ હપ્તા ભરીને મળશે 1 હપ્તાનો આકર્ષક બોનસ. રૂપિયા 1000 પ્રતિ માસ ચૂકવો, 11 માસ મેળવો, 12 માસના અંતે રૂપિયા 12000ના 916 હોલમાર્ક સોના તથા ચાંદીના દાગીના. શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ, સોના ચાંદીની હોલમાર્ક જ્વેલરીનું વિશાળ કલેક્શન, નગરપાલિકાની સામે બગીચા રોડ, ડીસા. એજ્યુકા The Academy of Selection DISA. The Academy of Selection DISA. વર્ગ 1-2-3ની તમામ પરીક્ષાઓની તૈયારી કરાવતી ઉત્તર ગુજરાતની એકમાત્ર સંસ્થા. તમામ વિષયોનું નિષ્ણાત ફેકલ્ટી દ્વારા શ્રેષ્ઠ શિક્ષણ, ડેલી ટેસ્ટ તથા મેગા ટેસ્ટનું આયોજન, ઉત્તમ ગુણવત્તાયુક્ત સંપૂર્ણ મટીરિયલ, એસી ક્લાસરૂમ અને રીડિંગ રૂમની સુવિધા, 25 વર્ષના અનુભવી પ્રોફેસર તેજસ આઝાદ સરનું માર્ગદર્શન. બીજો માળ સંકલ્પ શોપિંગ સેન્ટર, સ્ટેટ બેંક ઉપર, ગાયત્રી મંદિર પાસે હાઈવે, ડીસા. મોબાઈલ નંબર 87588-178. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ,
રિલાયન્સ પેટ્રોલ પંપની સામે હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201, મોબાઈલ નંબર 94-294-22-201. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, નવી વિચારક્રાંતિ થકી આધ્યાત્મિક ઉત્કર્ષ માટે પ્રયાસરત સ્વાધ્યાય પરિવાર દ્વારા આ વિચારક્રાંતિના પ્રદાતા અને જાણીતા તત્વચિંતક પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજીના જન્મદિન નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ મનુષ્ય ગૌરવ દિવસની શાનદાર ઉજવણી કરાઈ હતી. બનાસકાંઠાના ધાનેરા ખાતે સ્વાધ્યાય પરિવાર દ્વારા ઉજવાયેલા મનુષ્ય ગૌરવ દિનની ઉજવણી પ્રસંગે એક સાથે હજારો દીવડા પ્રગટાવી આધ્યાત્મિક અને વૈચારિક ઉન્નતિનો ઉજાસ પથરાયો હતો. ગત ગુરુવારે દિવાળી પર્વની ઉજવણી સાથે સ્વાધ્યાય પરિવારે ધાનેરાના ગાયત્રી મંદિર સંકુલમાં મનુષ્ય ગૌરવ દિનની ભવ્ય ઉજવણી કરી હતી. આ અવસરે એક સાથે હજારો દીવડા ઝગમગતા ભક્તિમય નજારો જોવા મળ્યો હતો. સ્વાધ્યાય પરિવારના રચયિતા પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજીના જન્મદિવસ 19 ઓક્ટોબરની સ્વાધ્યાય પરિવાર મનુષ્ય ગૌરવ દિવસ તરીકે ઉજવણી કરે છે, જે અંતર્ગત ગત ગુરુવારે ધાનેરા તાલુકાના સ્વાધ્યાય પરિવારે પણ ધાનેરાના ગાયત્રી મંદિર ખાતે મનુષ્ય ગૌરવ દિનની ઉત્સાહભેર ઉજવણી કરી પૂજ્ય દાદાને સ્મરણાંજલિ અર્પી હતી. દરેક વ્યક્તિ પોતે મનુષ્ય હોવાનું ગૌરવ અનુભવી મનુષ્યને શોભે તેવા કાર્યો કરતો થાય અને ભગવદ્ ગીતાના વિચારો ઘર ઘર સુધી પહોંચાડવાનું પુણ્ય કાર્ય કરે તે હેતુથી સ્વાધ્યાય પરિવારે ગત ગુરુવારે મનુષ્ય ગૌરવ દિનની ભવ્ય ઉજવણી કરી હતી. ભારત દેશમાં ગીતાના વિચારો આધારિત વિચાર ક્રાંતિનું સર્જન કરનાર પૂજ્ય દાદા પાંડુરંગ શાસ્ત્રીનો જન્મ 19 ઓક્ટોબર 1920ના રોજ મહારાષ્ટ્રના રોહા ગામમાં થયો હતો. અનેક પુરસ્કારથી સન્માનિત એવા પૂજ્ય દાદાના જન્મદિવસને દેશ વિદેશમાં વસતા સ્વાધ્યાય પરિવાર દ્વારા મનુષ્ય ગૌરવ દિન તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે ગત ગુરુવારે ધાનેરાના ગાયત્રી મંદિર ખાતે મનુષ્ય ગૌરવ દિનની ઉજવણીમાં સ્વાધ્યાય પરિવારના લોકો મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહ્યા હતા અને હજારો મીણબત્તીઓ પ્રગટાવી પૂજ્ય દાદાની આરતી ઉતારવામાં આવી હતી. આ પ્રસંગે સામૂહિક રીતે મનુષ્ય ગૌરવ ગાન કરતા ભક્તિમય માહોલ સર્જાયો હતો. મનુષ્ય ગૌરવ દિનની ઉજવણી પ્રસંગે ધાનેરાના ગાયત્રી મંદિરમાં રંગોળી પૂરી આસોપાલવના તોરણ બંધાયા હતા અને પૂજ્ય દાદાના વિચારો તેમજ તેમણે સમાજ અને મનુષ્યના ઉદ્ધાર માટે કરેલા કાર્યોનું ભાવસ્મરણ કરી અલગ અલગ વિષય ઉપર બૌદ્ધિક પાઠ પણ રજૂ કરવામાં આવ્યા હતા. પરમ પૂજ્ય દાદાજીનો જન્મદિવસ તે નિમિત્તે વૈશ્વિક પરિવાર આજે મળ્યો છે, તે રીતે ધાનેરા ખાતે પણ આ ઉત્સવ ઉજવવામાં આવે છે. પરમ પૂજ્ય દાદાજીએ પોતાનું જીવન આવી રીતે માનવનું ગૌરવ મળે, માનવ માણસથી જોડાય, માણસ ભગવાનથી જોડાય અને આ રીતે પોતાની કૃતિ કરી અને થનગંતુ જીવન નિર્માણ કરે તે માટે મહાપુરુષે પોતાનું જીવન ખર્ચી નાખ્યું અને એ ઉત્સવ નિમિત્તે આજે અહીં મળીને આ ઉત્સવ ઉજવ્યો છે. સાચા અર્થમાં પોતે દિવાળી પોતાના જીવનથી બીજાના જીવન સુધી આ દેવી ગુણો નિર્માણ કરીને માનવ માનવમાં રહેલો ભેદ અંશદા વેમ વગેરે દૂર કર્યા છે અને આ રીતે સાચા અર્થમાં માનવ્ય ખીલાવ્યું છે અને માનવને હસતો રાખ્યો છે તે ઉત્સવ નિમિત્તે આજે સૌ મળી અને મેં આ ઉત્સવ ઉજવ્યો છે. છેલ્લે એક નજર આજના સોના ચાંદી બજાર ભાવ ઉપર. સોના ચાંદી બજારમાં આજે બંને ધાતુના ભાવ યથાવત રહ્યા હતા. આજે એક તોલા સોનાનો ભાવ 30,550 રૂપિયા યથાવત રહ્યો હતો, જ્યારે એક કિલો ચાંદીનો ભાવ પણ 40,300 રૂપિયા અને રૂપાનો ભાવ 40,100 રૂપિયા યથાવત રહ્યો હતો. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. વિક્રમ સંવત 2074ના નવલા વર્ષની બનાસવાસીઓએ હરખભેર કરી વધામણી. જિલ્લાના અગ્રણીઓએ પ્રજાકીય સુખાકારીની વ્યક્ત કરી મંગળ કામના. નૂતન વર્ષના પ્રારંભે વિવિધ સ્થળે ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થયા નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ. અગ્રણીઓએ પરસ્પર પાઠવી નૂતન વર્ષની શુભકામનાઓ. નવા વર્ષના પ્રથમ દિવસે જ બાબર હાઈવે ઉપર આવેલી બિયારણની દુકાન આગમાં લપેટતા મચી દોડધામ. આગના લપકારાથી નવા વર્ષે જ દુકાન માલિકને મસમોટું નુકસાન.
વિચારક્રાંતિના સર્જક પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજીના જન્મદિવસે ધાનેરા ખાતે મનુષ્ય ગૌરવદેવની દબદબાભેર કરાઈ ઉજવણી, મીણબત્તીઓના ઉજાસથી જામ્યો અનેરો ભક્તિમય માહોલ. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.